અને વાત હવે અનલોક 3ની. तो 1 ऑगस्ट थी शुरुआत थी चुकी है अनलॉक 3 परंतु बात जिम और योगा सेंटर नी जो करवामां आवे तो तेमने 5 ऑगस्ट थी शुरू करवानी परवानगी आपवामां आवी हती. अनलॉक 3 अंतर्गत जिम और योगा सेंटर आज थी शुरू. योगा ट्रेनिंग सेंटर और खास जिम ने अलग अलग नियमों पालन करावामां आवे पण जणावायुं छे. एक बेच में 25% मेम्बर्स ने ज जिम में एंट्री आपवामां आवशे. तमाम माटे सेनेटाइजर तेमज ग्लव्स फरजियात राखवामां आवशे. वजनदार डम्बेल्स उपाड़वा ट्रेनर मदद नहीं करे. एटले के नवा नवा नियमों लादवामां आव्या छे जिम ने लईने. जिम में हवे जशो तो थोड़ुक अलग वातावरण जोवा मळशे. जे ट्रेनर हशे अमुक वस्तुओं में तमारी मदद नहीं करे. परंतु एंट्री की बात करिए तो एक बेच में मात्र 25% मेम्बर्स ने ज एंट्री आपवामां आवशे. साथे ज तमाम जिम में जती व्यक्तिओं ने सेनेटाइजर अने हेन्ड ग्लव्स फरजियात पहेरवा ज पड़शे. एटले के अहीं सोशल डिस्टन्स मेंटेन करवू पड़शे. साथे साथे जे सेनेटाइजर अने मास्क पण कम्पलसरी पहेरवू पड़शे. वधु माहिती माटे जोडाई चुक्या छे संवाददाता विशाल. विशाल, राहत तो मळी छे अनलॉक 3 मां घणा बधा लोकोने, परंतु जे लोको राह जोता हता वधुमां वधु तेवा जिम अने योग सेंटर पण आजथी शरू. चौकसी फिटनेस रसियाओ माटे आजनो दिवस छे, नवो दिवस कही शकाय के जे दिवसनी 4 મહિનાથી રાહ જોવામાં આવતી હતી તે દિવસ આજે આવી ગયો છે. 5 ઓગસ્ટથી આજે જિમની શરૂઆત થઈ ગઈ છે. યોગ સેન્ટર અને જિમ બંને ચાલુ કરવામાં આવશે. કેન્દ્ર સરકારની જે ગાઈડલાઈન છે તેને અનુસરીને આપ જોઈ રહ્યા છો કે જિમના માલિકો અને એમ્પ્લોઈઝ દ્વારા તમામ પ્રિકોશન રાખીને જિમની શરૂઆત કરવામાં આવી છે. મહત્વનું છે કે જે રીતે અત્યારે હાલમાં જિમ શરૂ થયા છે, માલિકોને પૂછવાની કોશિશ કરીએ કે તેમના માટે આ 4 મહિના કેવા રહ્યા. શું નામ છે આપનું? અભિષેક જૈન. અભિષેક, જે રીતે 4 મહિનાની વાત કરવામાં આવે કે છેલ્લા 4 મહિના આપણી માટે કેવા રહ્યા, કારણ કે ક્યાંક ને ક્યાંક દરેક માટે COVID-19 નો જે લોકડાઉનનો પીરિયડ હતો ખૂબ જ નુકસાનદાયક અને તકલીફવાળો હતો. જિમ માટે કેટલો તકલીફવાળો? જિમ માટે જિમ ઇન્ડસ્ટ્રીઝ તો એકચ્યુઅલી બહુ ડેમેજ થઈ છે, અને મારું માનવું છે કે 50% જિમ તો ઓલમોસ્ટ મારા ખ્યાલથી ક્લોઝ થઈ ચૂક્યા હશે. તો ગવર્મેન્ટે જિમમાં ફરીથી જલ્દી રિઓપન કર્યા છે તો એ સારું છે. તો શું છે, અમારા જેવા લોકો જે ફરીથી રિઓપન કરવા માંગે છે તમે લોકો પાછા ટ્રેક પર આવી શકીશું. લોકો માટે ઇમ્યુન વધારવા માટે અને ખાસ કરીને મેન્ટલ સ્ટ્રેસ દૂર કરવા માટે જિમ કેટલું ઉપયોગી? ઘણું ઉપયોગી છે. બીકોઝ જ્યારે પર્સન કોઈ બી જિમમાં આવે છે ત્યારે એક તો સૌથી પહેલાં એને જે એન્વાયરમેન્ટ મળે છે કે એની સાથે સાથે 5 થી 7 લોકો યા 10-12 લોકો એની જોડે વર્કઆઉટ કરે છે, તો શું છે કે એને બી એક મજા આવે છે કે ચલો ભાઈ મારા જેવા ઘણા લોકો વર્કઆઉટ કરે, તો એને એક સપોર્ટ મળે છે, મોરલી સપોર્ટ મળે છે, એ મોટિવેટ થાય છે. બીજું કે મ્યુઝિક છે, ઇક્વિપમેન્ટ છે, ઘણી બધી વસ્તુ એવી હોય છે કે એ ઘરે એને નહીં મળી રહે, એને જિમમાં આવીને એ બધી વસ્તુનો એને ફાયદો થાય છે. બીજી વસ્તુ છે કે ઇમ્યુનિટી સિસ્ટમ, જેમ અત્યારે કોરોનાની મહામારી છે એમાં ઇમ્યુનિટી સિસ્ટમનો બહુ મોટો રોલ છે. તો જ્યારે અમારા ડાયટિશિયન છે એને ઇમ્યુનિટી સિસ્ટમ એને કઈ રીતે સ્ટ્રોંગ કરવી, કાર્ડિક વર્કઆઉટ કઈ રીતે કરવું, તો એનો ઘણું મોટું ગાઈડલાઇન્સ એ જિમમાંથી આપણને મળી રહે છે. તો બેજી આપ જોઈ રહ્યા છો જે રીતે અત્યારે હાલમાં વર્કઆઉટ લોકો દ્વારા શરૂ થઈ ગયું છે, જે દિવસની ફિટનેસ રસિયાઓ રાહ જોતા હતા તે દિવસ આજે આવી ગયો છે. તમામ લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને, જિમના નિયમોનું પાલન કરીને વર્કઆઉટ કરી રહ્યા છે. આપણે અહીંયા વર્કઆઉટ કરતા વ્યક્તિને પૂછીએ કે અત્યારે હાલનો જે માહોલ છે, પરિસ્થિતિને લઈને તેમને કેવું લાગી રહ્યું છે? શું નામ છે આપનું? નીલ જેઠવા. નીલભાઈ, જે રીતે જિમની શરૂઆત થઈ જતી ઘણા સમયથી આતુરતાથી રાહ જોવામાં આવતી હતી, કેવું લાગી રહ્યું છે ને ખાસ કરીને ક્યાંક ડર છે COVID-19 નો? લાસ્ટ સારા 4 મહિનાથી જિમ બંધ રહ્યા હતા, તો જેટલા બી ફિટનેસ કોન્શિયસ છે, જે વર્કઆઉટ કરી રહ્યા છે, એડવાન્સ લેવલની ટ્રેનિંગ કરી રહ્યા છે, એથ્લીટ લેવલ પર છે, તો એ બધાને બહુ જ તકલીફ હતી. કારણ કે અમુક લેવલના વર્કઆઉટ જિમમાં જ કરી શકાય છે, ઘરે એ પોસિબલ નથી. તેના માટે ઇક્વિપમેન્ટ્સ અને હેવી વેઇટ જરૂરી છે. તો જિમ લવર્સ માટે બહુ જ મોટી વાત છે કે જિમ ખુલી ગઈ છે. દરેક પ્રિકોશન્સ લેવાઈ રહ્યા છે, થર્મલ ચેકિંગ, સેનેટાઇઝિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, ઓલ ઓવર બધી જ વસ્તુ સાથે જિમ ચાલુ છે. માસ્ક છે, ગ્લોવ્સ છે, એની સાથે જિમ અત્યારે પ્રોપર વેથી ચાલુ થઈ ગયા છે. જિમના કોચને પૂછીએ કે ખાસ કરીને જે રીતે જિમ શરૂ કરાયા છે, કેન્દ્ર સરકારની ગાઈડલાઇન પણ ક્યાંક ને ક્યાંક એટલી જ કડક છે, તો તેને લઈને કેવું પાલન થઈ રહ્યું છે અને જો પાલન નહીં થાય તો કેવા પગલાં લેવા છે? શું નામ છે આપનું? રાધેશ્યામ પટેલ. રાધેશ્યામજી, કેવી રીતે પાલન કરવામાં આવી રહ્યું છે? ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે અમે બેચ ડિવાઈડ કરી છે. સવારે 5 વાગે જિમ સ્ટાર્ટ કરીએ છીએ. 5 થી 5:45ની એક બેચ હોય છે. પછી 15 મિનિટ જે મળે છે એ અમે આખું. કેટલા લોકોને બોલાવવામાં આવે છે ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સ જળવાય માટે? અમારું જિમ 6 થી 7 થાઉઝન્ડ સ્ક્વેર ફૂટનું છે, તો એમાં અમે મિનિમમ
20 to 25 नियमों फूल एम पालन थे। जे 45 मिनिट्स की बेच कीधी है गवर्मेंटे, ये 45 मिनिट बेच में 20 to 25 क्राउड आवशे अने एना 15 मिनिट जे मळे छे अमने एमां आखू जिम अमे सेनेटाइज करशू अने जे मेम्बर्स आवे छे जिम में वर्कआउट करवा ए लोकोने शू लईने आवानुं छे के धारो के शूज जे छे क्लीन शूज बेग में लईने आवानुं छे, पाणीनी बोटल પોતાની લઈને આવવાના છે અને ટાવલ લઈને તમામ નિયમોનું પાલન થશે। ફૂ હા, જે ગવર્નમેન્ટની ગાઈડલાઈન છે એ અમે ફોલો કરી રહ્યા છે। જો આપણે જે રીતે અત્યારે હાલમાં બેનઝીર તમામ જીમ આજથી શરૂ થઈ ગયા છે, યોગ સેન્ટર અને જીમની શરૂઆત થઈ ગઈ છે અને સાથે જ જે રીતે નિયમો છે કેન્દ્ર સરકારના તે તમામ ગાઈડલાઈનનું પાલન કરીને આજથી જીમને શરૂ કરવામાં આવ્યા છે। જી જી વિશાલ, ખૂબ ખૂબ આભાર તમામ માહિતી આપી, લોકો સાથે વાતચીત પણ કરી તે બદલ આપનો આભાર। તો અત્યારે જીમમાં ઉપસ્થિત છે અમારા સંવાદદાતા વિશાલ, તમામ જે અહીં આવનાર ગ્રાહકો છે તે ખૂબ જ અત્યારે ખુશખુશાલ છે કારણ કે રાહ જોવાઈ રહી હતી 4 મહિનાથી।